નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સ્વાગત છે તમારું અમારા ખાસ અહેવાલ ક્રાઇમ રિપોર્ટ માં તો શરૂઆત કરીએ આજના સમાચારો થી નવસારી માં પ્રેમ સંબંધ રાખવાની ના પાડનાર યુવતી પર પરિણીત ભૂતપૂર્વ પ્રેમીનો હુમલો થયો છે જલાલપુર પોલીસમાંથી મળતી માહિતી મુજબ જલાલપુર તાલુકાના અબરામા ખાતે રહેતી એક યુવતીને હાલ સુરતના રાંદેર ખાતે રહેતા અને મૂળ બિલ્લી મોરાના તલુદના રહીશ કિશોર ઉર્ફે લાલુ ખુમાન સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો પરંતુ બાદમાં કિશોર પહેલેથી પરિણીત હોવાની જાણ થતાં યુવતીએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા જો કે તે છતાં કિશોર અવારનવર યુવતીને મળી પોતાની સાથે સંબંધ ચાલુ રાખવા તેના પર દબાણ કરતો હતો પરંતુ યુવતીએ મચક ન આપતા એકવીસમી સપ્ટેમ્બરે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં કિશોર તેના અન્ય એક સાથીને લઈ યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ફરી યુવતી પર પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું જોકે યુવતીએ સંબંધ રાખવાની ના પાડી દેતા અકળાયેલ કિશોરે ઉર્ફે લાલાએ તેને ગાળો આપી ઢિક્કા મુકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવતીને છોડાવા વચ્ચે પડેલ તેની માતાને પણ કિશોર સાથે આવેલા અન્યાય કિસમે પગમાં લોખંડનો સરિયો મારી પગમાં લોખંડનો સરિયો મારી ઈજાગ્રસ્ત કરી હતી જેને પગલે પીડિત યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમી કિશોર વિરુદ્ધ જલાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે જલાલપુર પોલીસના એસઆઈ રાજેન્દ્રભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે આ સાથે ચીખલીના દોણજા ગામના યુવકે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવ્યું છે ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર ફળિયામાં રહેતા વીસ વર્ષીય રાહુલ રમેશભાઈ હળપતિએ ત્રેવીસ ઓગસ્ટના રોજ કોઈક અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા તેને સારવાર માટે ધરમપુર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે અંગે ધરમપુર પોલીસે અકસ્માત મોત નોંધી મૃતક ચીખલી તાલુકાનો રહીશ હોવાથી આ કેસ ચીખલી પોલીસને તબદીલ કરતા પોલીસ અકસ્માત મોત નોંધવા સાથે ચીખલી પોલીસના એસઆઈ મેહુલભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ત્યારબાદ વિજલપુરની પરિણીતા પુત્ર સાથે ગુમ થઈ છે જલાલપુર તાલુકાના વિજલપુર સ્થિત શામનગર ત્રણની નંદનવન સોસાયટીમાં રહેતા અને મચ્છીમારીનો ધંધો કરતા છેતાળીસ વર્ષીય ભગવાનદાસ ફકીરભાઈ ટંડેલની આડત્રીસ વર્ષીય પત્ની યોગેશ્વરીબેન ગત અગિયારમી સપ્ટેમ્બરે રાત્રે નવેક વાગ્યે તેમની સોસાયટીમાં રહેતા તેમના ફોઈના ઘરે પુત્ર શ્લોક સાથે જવાનું કહી ઘરેથી નીકળી હતી જે આજ પર્યત પરત ન આવતા અંતે ભગવાનદાસ ટંડેલે પોતાની પત્ની અને પુત્રના ગુમ થવા અંગે જલાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપુર પોલીસના એસઆઈ લક્ષ્મણભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે આ ઉપરાંત ચીખલીના ધામધુમાથી પાંચ જુગારિયા પકડાયા છે ચીખલી તાલુકાના ધામધુમા ગામે દાદરી ફળિયામાં રહેતા માં વર્ષીય ગમન પટેલ વર્ષીય અરવિંદ મણીલાલ પટેલ પચાસ વર્ષીય અશ્વિન પટેલ અને બાવન વર્ષીય હર્ષદ ભોયા તેમજ ચીખલી તાલુકાના નડગદરી ગામના પટેલ ફળિયામાં રહેતા પાંત્રીસ વર્ષીય જયેશ ધીરુભાઈ માલાને દાદરી ફળિયામાં ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂપિયા એક હજાર સાતસો ની રોકડ મુદ્દા માલ કબજે લઈ આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના હેડ કોન્સ્ટેબલ અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો તો રાશેની જુઓ છો આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો